ભારતનું એકમાત્ર શ્રીફળનું શિવલિંગ આકાર લઈ રહ્યું છે વૈજનાથ મહાદેવના પાટણગઢમાં. ગામના યુવાનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશેષ પ્રકારના શિવલિંગનું નિર્માણ કરીને શિવરાત્રિના દિવસે ખુલ્લું મૂકશે. તો જોઈએ મહારુદ્ર શિવલિંગ પર એક અહેવાલ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રાયગઢ ગામમાં આકાર લઈ રહ્યું છે ભારતનું એકમાત્ર 25 ફૂટ ઊંચું રુદ્રાક્ષનું શિવલિંગ. જી હા, અત્યાર સુધી આ પ્રકારનું 25 ફૂટ ઊંચું શિવલિંગ કોઈ સ્થાન પર બનાવવામાં આવ્યું નથી અને એ પણ 600 કિલો લોખંડ, 1500 પવિત્ર શ્રીફળ, ગેલ્વેનાઇઝના તાર અને કંટાન વીંટાળીને. છેલ્લા 15 દિવસથી ગામના યુવાનો દ્વારા દિવસ રાતની મહેનત બાદ આ ભવ્ય શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. હજુ પણ આ મહારુદ્ર શિવલિંગનું નિર્માણ ચાલી રહ્યું છે. ખાસ કરીને ગેલ્વેનાઇઝના તારમાં શ્રીફળ પરોવીને માળા બનાવવામાં આવી છે અને એ માળાઓ લોખંડના શિવલિંગ પર વીંટાળવામાં આવ્યા છે અને આ રીતે આ શિવલિંગનું નિર્માણ કરાયું છે. શ્રી વૈજનાથ મહાદેવના પટાંગણમાં રાયગઢ ગામમાં શિવરાત્રી નિમિત્તે મહારુદ્ર શિવલિંગનું નિર્માણ કરવામાં આવેલ છે. જે શિવલિંગ 600 કિલો લોખંડથી બનાવેલ, જેમાં 25 કિલો ગેલ્વેનાઇઝના તારથી 15,000 શિફળ જે તામિલનાડુથી મંગાવેલા, એ શિફળ ગેલ્વેનાઇઝના તારમાં પરોવીને માળા બનાવેલ અને 100 મીટર કંતાનથી આ શિવલિંગ ઉપર લપેટી એ જે તારથી તારમાં પરોવેલા શ્રીફળની માળા બનાવી અને ગામના દરેક સમાજના યુવાનો દ્વારા આ શિવલિંગનું નિર્માણ દર્શન શિવરાત્રિના દિવસે ખુલ્લું મૂકવામાં આવશે. રાયગઢ વૈદ્યનાથ મહાદેવ પટાંગણમાં આ વર્ષે દર વર્ષની જેમ મહારુદ્ર શિવલિંગનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે ગયા વર્ષો દરમિયાન રુદ્રાક્ષ તેમજ 100 કિલો ઘીમાં શિવલિંગ બનાવવામાં આવ્યા હતા. આ વર્ષે રાયગઢના યુવાનો એક નવી ઓળખ ઉભી કરવા ભારતમાં સૌ પ્રથમવાર 25 ફૂટ ઊંચું 15,000 શ્રીફળથી મઢિત મહારુદ્ર શિવલિંગ બનાવવામાં આવ્યું છે, જે ભારતમાં સૌ પ્રથમવાર બની રહી છે. રાયગઢના યુવાનો નવું કરવાનું એક સાહસ દર શિવરાત્રિએ ઊભું કરે છે. આ વર્ષે પણ દર વર્ષની જેમ ભારતમાં સૌથી ઊંચું મહારુદ્ર શિવલિંગ બનાવ્યું છે. તેમની રાત દિવસની સખત પરિશ્રમ જોઈ આનંદની લાગણી અનુભવીએ છીએ. છેલ્લા 3 વર્ષથી રાયગઢના વૈજનાથ મહાદેવના ધામમાં યુવાનો દ્વારા અલગ અલગ પ્રકારના શિવલિંગ બનાવવામાં આવે છે, જેમાં 3 લાખના રુદ્રાક્ષનું શિવલિંગ, ત્યારબાદ 100 મણના ઘીનું શિવલિંગ, આ વખતે ભારતનું એકમાત્ર શ્રીફળનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે. ખાસ કરીને આ શિવલિંગ બનાવવા માટે તમિલનાડુથી 15,000 જેટલા શ્રીફળ લાવવામાં આવ્યા છે. 600 કિલો લોખંડનું શિવલિંગ બનાવવામાં આવ્યું હતું અને તેના પર 15,000થી વધુ શ્રીફળની માળાઓ વીંટીને શિવલિંગ બનાવવામાં આવ્યું છે. દર વર્ષ કરતા આ વખતે અલગ પ્રકારનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે. આ શિવલિંગ ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે. રાયગઢ ગામના શ્રી વૈદ્યનાથ મહાદેવના પટાંગણમાં દર વર્ષે શિવરાત્રી તથા શ્રાવણ માસમાં પવિત્ર શિવલિંગનું સર્જન કરવામાં આવે છે. પ્રથમ 3 લાખ રુદ્રાક્ષમાંથી 21 ફૂટ જેટલું શિવલિંગ બનાવવામાં આવ્યું હતું. ગત શિવરાત્રિએ 100 કિલો ઘીમાંથી શિવલિંગનું બનાવવામાં આવ્યું હતું, જેમાં રાયગઢના દરેક યુવા વર્ગ પોતાની મહેનત કરીને સહભાગી બને છે. આ વખતે 15,000 શ્રીફળમાંથી 25 ફૂટ ઊંચું શિવલિંગ બનાવવામાં આવ્યું છે, જેના માટે 600 કિલોના લોખંડમાંથી સ્ટ્રક્ચર બનાવી અને ગેલ્વેનાઇઝના તારમાં શ્રીફળ પરોવીને લપેટવામાં આવેલ છે. છેલ્લા 4 વર્ષથી રાયગઢના યુવાનો દ્વારા વિવિધ પ્રકારના શિવલિંગ બનાવવામાં આવી રહ્યા છે, જેને લઈને ગુજરાતભરના લોકો અહીં દર્શનાર્થે ઉમટી પડે છે. માત્ર શિવરાત્રી જ નહીં, શ્રાવણ માસ અને વર્ષના 365 દિવસ અહીં ભક્તોનો ધસારો અવિરત જોવા મળે છે. દીપક સિંહ રાઠોડનો રિપોર્ટ, હિંમતનગર.